हेलो फ्रेंड्स, आज આપણે હેલો એલિમેન્ટ્સ અને હેલો એલિમેન્ટ્સ સંયોજનો વાળું ચેપ્ટર છે એમાં નવો ટોપિક આજે શીખવાના છે, જે છે એસેન્ટો રિએક્શન. હવે એસેન્ટો રિએક્શન છે એને દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એસેન્ટો પ્રક્રિયા છે એ એક જ સ્ટેપમાં થાય છે. એક વસ્તુ યાદ રાખો કે જે એસેન્ટ 1 રિએક્શન હતી એ કેટલા સ્ટેપમાં થતી હતી? બે સ્ટેપમાં થતી હતી. જ્યારે આ એસએમ2 રિએક્શન છે એ કેટલા સ્ટેપમાં થાય છે? એક સ્ટેપમાં થાય છે. અમુક લોકોને કેવું થાય છે, એસએમ1 પ્રક્રિયા એટલે એક સ્ટેપમાં એવું સમજે છે અને એસએમ2 રિએક્શન એટલે બે સ્ટેપમાં એવું સમજે છે. પણ ઓરિજિનલિટીમાં શું છે કે એસએમ1 રિએક્શન બે સ્ટેપમાં થાય છે, જ્યારે એસએમ2 રિએક્શન કેટલા સ્ટેપમાં થાય છે? એક સ્ટેપમાં થાય છે. હવે આપણે આ એસએમ2 રિએક્શન એક સ્ટેપમાં થાય છે તો આ કયા સંયોજનો એસએમ2 રિએક્શન આપે છે? તો જે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ આ પ્રકારની રિએક્શન આપે છે. હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં તમને ખબર છે કે 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ પણ હોય, 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ પણ હોય અને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ પણ હોય. તો આમાં 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ જે છે એ સરળતાથી એસએમ2 રિએક્શન આપે છે. એ કેમ સરળતાથી રિએક્શન આપે છે અને ઝડપી રિએક્શન આપે છે એ આપણે આ રિએક્શનમાં મિકેનિઝમ જો શીખીશું. તો જે એસએમ2 રિએક્શન છે એને આપણે કઈ રીતના શો કરીએ છીએ? આ ક્લોરોમિથેન છે, આ કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે. કેન્દ્રનુરાગી પ્રક્રિયા કોને કહેવાય? માઇનસ ચાર્જ ધરાવતી જે સ્પીસીઝ હોય એને કેન્દ્રનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે OH- છે એ કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે, જે ક્લોરોમિથેન પર એટેક કરશે OH- અને આપણને ઉલટી નિકળ, સંપૂર્ણ વ્યસ્ત નિકળ મિથેનોલ આપે છે. હવે આ રિએક્શનની મિકેનિઝમ શું છે આપણે જોઈએ. તો મિકેનિઝમ બનાવે છે તો ટ્રાન્ઝિશન સ્ટેટ દરમિયાન એનું હાઇબ્રિડાઇઝેશન sp2 થઈ જાય છે. આ
સભ્યો હાજર હોય છે હવે આ એસ્પિડો હાઇબ્રિડાઇઝેશન થાય છે ત્યારે આનો આકાર સમતલ્ય બની જાય છે અને આની સંસ્કૃત તરત જ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય છે અને અભ્યસ્તી ની પર આવે છે આ વખતે પાછું એનો હાઇબ્રિડાઇઝેશન sp3 માં કન્વર્ટ થઈ જાય છે અને આકાર સમતલ્ય द्विआणविक केंद्र राखी